હાલ દિવાળીના તહેવાર નિમિત્તે વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેરમાં ટ્રાફિક સમસ્યા ઉભી ના થાય તે માટે બોર્ડર રેન્જ આઈજી જે આર મોથેલિયાની સૂચનાથી પૂર્વ કચ્છ જિલ્લાના પોલીસ વડા મયુર પાટીલના માર્ગદર્શન હેઠળ રાપર પોલીસ ઇન્સ્પેક્ટર વી એન જીજુવાડિયા પી એસ આઈ જીજી જાડેજા તેમજ ટ્રાફિક પોલીસના એ એસ આઈ યોગરાજ સિંહ વાળા બિંદુભાઈ જાડેજા રવજીભાઈ સહિતનાઓએ ટ્રાફિક ઝુંબેશ હાથ ધરી હતી જેમાં દેનાબેંક ચોક સલારી નાકા માલી ચોક ભૂતિયા કોઠા રોડ તેમજ એસટી બસ સ્ટેન્ડ વિસ્તારમાં આડેસર પાર્ક કરેલા ટુ વ્હીલર અને ફોર વ્હીલર ચાલકો સામે કડક પગલાં લીધા હતા જેમાં નવાણું ટુ વ્હીલર કર્યા હતા અને આઠ ફોર વ્હીલર કરી હતી તો સ્થળ ઉપર રૂપિયા બાર હજાર નો દંડ ફરકાર્યો હતો તો ડિટેન કરેલા વાહનો પર આરટીઓએ કુલ રૂપિયા ત્રણ પોઈન્ટ ચોસઠ નો દંડ ફરકાર્યો હતો અમરાપર પોલીસે ટ્રાફિક ઝુંબેશ હાથ ધરતા આ ટ્રાફિકને અડચણરૂપ પાર્ક કરતા વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો